ધારો મિત્રો, હવે એના પછીનો પ્રશ્ન આપણે લઈએ. એ પ્રશ્ન જે છે ઉદ્વિકાસ તરફ આગળ વધીએ છીએ. તો ઉદ્વિકાસના પુરાવામાં એક પુરાવો જે છે એ છે આંખો. આંખના ઉદાહરણ વડે તબક્કાવાર ઉદ્વિકાસ જે છે એ સમજાવો, અથવા આંખનો ઉદ્વિકાસ કેવી રીતે થયો એ સમજાવો. તો કે ભાઈ, આપણી અંદર જે આંખની રચના થઈ છે, આંખનો જે અસ્તિત્વ આવ્યું છે એ સીધે સીધું એમને નથી આવ્યું. આંખનો ઉદ્વિકાસ જે છે તબક્કાવાર ફેરફારને લીધે આ જે છે આંખનો ઉદ્વિકાસ થયેલો છે. આપણી અંદર ધીરે ધીરે જે ક્રમશઃ ફેરફાર થયો, એ ફેરફારને લીધે આપણે આંખમાં પણ ફેરફાર આવેલો છે. પ્રાણીઓની અંદર આંખ જે છે ખૂબ જ અગત્ય અને ખૂબ જ જટિલ અંગ છે. આ જે છે ડીએનએના બંધારણમાં કોઈ એક ફેરફારથી અસ્તિત્વમાં આવેલું નથી, પરંતુ આંખને અસ્તિત્વમાં આવવા માટે આંખને જ્યારે આપણી આંખની રચના માટે વર્ષો લાગી ગયા, બાદ ક્રમિક તબક્કાવાર પેઢીઓ બાદ આંખ જોવા મળી છે. સૌ પ્રથમ પહેલી આંખ જે છે પ્લેનેટિયામાં જોવા મળી છે, પણ એક રૂમી જોવા મળી છે. એની આંખ જે એક નાને કપકા એવી એક બિંદુવત પદાર્થ સ્વરૂપે હતી, બરાબર. એ જે છે એ અંધારામાંથી પણ પ્રકાશને શોધી કાઢવા માટે સક્ષમ. ત્યારબાદ તો કે ક્રમશઃ જેમ 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 ઉત્ક્રાંતિ થતી ગઈ, નવા નવા સજીવો આવતા ગયા, એમ દરેકની અંદર આંખનો વિકાસ થતો ગયો, બરાબર મિત્રો. તો પ્રશ્ન લખીએ આપણે આજનો, બરાબર. પ્રશ્ન નવો પ્રશ્ન, તો પ્રશ્ન છે આ ભાઈ, આંખ જે છે એ આંખના ઉદાહરણ વડે, આંખના ઉદાહરણ વડે પૂછે કે ટૂંકનો લોકો આંખનો ઉદ્વિકાસ, ટૂંકનો લખો કયો આંખનો વિકાસ, આંખની અંદર પ્રાણીઓ માટે આંખ, પ્રાણીઓ માટે આંખ અગત્યનું અને જટિલ સંવેદનશીલ અંગ છે. આંખ જે છે પ્રાણીઓ માટે અગત્યનું અને જટિલ સંવેદનશીલ અંગ છે, બરાબર છે. જે ડીએનએ જે છે એ ડીએનએ ના બંધારણના, ડીએનએ ના બંધારણમાં એક ફેરફારથી આ અંગ ઉત્પન્ન થયું નથી, અથવા આ અંગ ઉત્પન્ન થયું નથી. આંખ એ ખૂબ જ સંવેદનશીલ અંગ છે, જટિલ અંગ છે, આપણને ખબર જ છે. કહેવાય છે આંખ છે એ પાક છે, આંખ છે તો બધું જ, આંખ નથી તો કઈ નથી. પણ આમાં એ કહે છે કે પ્રાણીઓ માટે આંખ જે છે ખૂબ જ અગત્યનું અને અગત્યનું અને ખૂબ જ જટિલ સંવેદનશીલ અંગ છે. આ આંખ જે છે ડીએનએ ના બંધારણમાં એક ફેરફારથી આ અંગ જે છે ઉત્પન્ન થયેલું નથી, પણ આ અંગ ઉત્પન્ન થવા માટે ઘણા બધા ફેરફારો થયેલા છે. એ ફેરફારોને લીધે થઈ નાક ઉત્પન્ન થયેલી છે, બરાબર છે. તો કે ભાઈ, કેવી રીતે તો કે આવા જટિલ અંગો જે છે, આવા જે જટિલ અંગો છે એ જટિલ અંગોનો વિકાસ કેવી રીતે થયેલો છે, તો કે ક્રમિક રીતે. આવા જટિલ અંગો જે છે જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે તબક્કાવાર થયેલો છે. જેવી રીતે આપણે આગળ કહેશું, તમે શરીરમાં પહેલા જોવા મળી એક નાની બિંદુ ટપકાવ હતી,
ત્યારબાદ શિક્ષકોમાં જોવા મળી, ઓક્ટોપસમાં જોવા મળી, પૃષ્ઠવંશીઓમાં જોવા મળી અને મનુષ્યમાં જોવા મળી. તો આવી રીતે કે ક્રમિક જીવ છે એ ક્રમિક રીતે કે પેઢીઓમાં ક્રમિક રીતે પેઢીઓમાં જે તબક્કાવાર કે આ જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે પેઢીઓમાં તબક્કાવાર થયો છે. સીધે સીધો એમાં વિકાસ થયેલો નથી. બાળકો સૌ પ્રથમ કોનામાં જોવા મળી, આ હમણાં મેં કીધું પ્રમાણે અગાઉ કે ભાઈ સૌ પ્રથમ સૌ પ્રથમ આંખ કોનામાં જોવા મળી, સૌ પ્રથમ આંખ જી છે એ જલીય ચપટા કૃમિમાં અત્યંત સરળ અને જે બિંદુ હોય ના તો બિંદુ સ્વરૂપે ઉદ્વિકાસ પામે છે. સૌપ્રથમ પહેલી આંખ જે છે એ ચપટા કૃમિ જે છે એની અંદર જોવા મળી, અને ચપટા કૃમિ ની અંદર આ જે આંખ જોવા મળી એ અત્યંત બિંદુ સ્વરૂપે જે છે બિંદુ સ્વરૂપે જોવા મળે છે. ઓળખી શકે છે ચપટા કૃમિમાં જે આંખ હતી પ્રકાશ ને ઓળખી શકે છે, અને જે ચપટા કૃમિમાં જે બિંદુ સ્વરૂપની આ રચના જે છે એ જે રચના તેને જીવિતતા પૂરી પાડે છે, પ્રકાશને ઓળખી શકે છે જે તેને તો કે જીવિતતા માટે શું કરી દે છે અનુકૂલન આપે છે. બરાબર કે જે આ જે આંખ હતી બિંદુ સ્વરૂપ જ હતી એ આંખની કાળી છે. ચપટા કૃમિની રચના જો આપણે દોરીએ ચપટા કૃમિની અંદર આ જે ભાગ જે છે બિંદુ જે આંખ જોવા મળતી આ આંખ તો કે અંધારામાં પણ પ્રકાશને શોધી શકે છે. આટલી રચના જે છે એને જીવન જીવવા માટે કેવી હતી પર્યાપ્ત હતી. આટલી રચનાનો પણ સરળતાથી પોતાનું જીવન જે છે એ જીવી શકતું હતું. કોણ તો કે ભાઈ ચપટા કૃમિ. બરાબર છે કે એને જીવન જીવવા માટે એને અનુકૂલન પૂરું પાડે છે તો અનુકૂલન સાધે છે. ત્યારબાદ કોનામાં આંખ જોવા મળી તો કે કીટકો છે. પછી ઓક્ટોપસ છે, કીટકો છે, ઓક્ટોપસ છે, અન્ય અપૃષ્ઠવંશીઓ છે, અને મનુષ્ય સહિત બધા જ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ પૃષ્ઠવંશીઓમાં આંખની રચના ભિન્ન હોય છે. સ્વતંત્ર ઉદ્વિકાસ ના પરિણામે ઉત્પન્ન થઈ છે. તો પેલા આંખ મોડા ઓક્ટોપસ ની અંદર જોવા મળી. બરાબર, ત્યારબાદ જો આંખની વાત કરીએ, સોરી પેલા આંખ તો કે પટ્ટી કૃમિમાં જોવા મળી, ત્યારબાદ આંખ કોનામાં જોવા મળી તો કે કીટકોમાં, ઓક્ટોપસમાં, અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી, કરોડરજ્જુ વાળા અને કરોડરજ્જુ વગરના, અપૃષ્ઠવંશી અને કરોડરજ્જુ વગરના, પૃષ્ઠવંશી અને કરોડરજ્જુ વાળા,
આ દરેક પ્રાણીઓની અંદર આંખની રચના ભિન્ન ભિન્ન જુદી જુદી હોય છે. બાજેન આ જે છે આંખ કહે કે ભાઈ સ્વતંત્ર રીતે ઉદ્વિકાસ થયેલું ઉદ્વિકાસનું પરિણામ દર્શાવે છે. તો મિત્રો અહીંયા પ્રશ્ન પૂરો થયો આંખની ઉદાહરણ વડે આપણે તબક્કા હતા. હવે બીજું જે છે પીચાઓનો ઉદ્વિકાસ જે છે એની વાત. તો પીચા પહેલા એવું હતું કે ભાઈ પીચા જે છે એ ડાયનાસોરમાં જોવા મળતા હતા ને પીચા જે છે અત્યારે પક્ષીઓમાં પણ જોવા મળે છે. તો પીચાઓ કેવી રીતે ઉદ્વિકાસના પુરાવા પૂરા પાડે છે તો કે સિમ્પલ વાત એટલી આવી કે ભાઈ પક્ષીઓના પીચા જે છે એ તબક્કાવાર ઉદ્વિકાસનો પુરાવો પૂરા પાડે છે. પીચા તો કે ડાયનાસોરની અંદર જે પીચાઓ હતા એ પીચાનો ઉપયોગ મુખ્યત્વે એ ઉડવા માટે નતા કરતા, પરંતુ એ ડાયનાસોર જે છે એ સમયે જે ઠંડી હતી એ ઠંડીથી બચવા માટે એ પીચાનો ઉપયોગ કરતા હતા. બરાબર, તો કે ડાયનાસોરનો ઉપયોગ તો કે ઉડવા માટે નહીં પરંતુ ઠંડીથી બચવા માટે કરતા હતા. ને પક્ષીઓ જે છે આ પીચાનો ઉપયોગ ઉડવા માટે અને જીવનને ટકાવી રાખવા માટે કરતા હતા. આવી રીતે ક્રમશઃ પીચાઓની અંદર ઉત્ક્રાંતિ જોવા મળી. બરાબર મિત્રો, હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન પહેલા આંખની વાત કરીએ, હવે આપણે વાત કરીએ પીચાની. એમાં વિસ્તૃત હું તમને કહું છું હમણાં શું કે છે. તો ટૂંકનો જ લખો, કઈ ટૂંકનો લખવાની છે તો એ કે પીચાઓ જે છે એ પીચાઓનો ઉર્ધ્વ વિકાસ કે પીચાઓમાં કેવી રીતે ઉત્તરોત્તર વિકાસ થયો છે આપણે કહેવાનું છે. બરાબર, તો જોઈએ હવે પીચાઓનો ઉર્ધ્વ વિકાસ શું કહે છે. બરાબર, તો પહેલા આપણે વાત કરીએ તો ભાઈ પીચા જે છે પક્ષીઓના પીચા જે છે એ પક્ષીના પીચાનો તબક્કાવાર ઉર્ધ્વ વિકાસ થયો છે. આગળ વાત કરીએ તો ભાઈ સૌ પ્રથમ પીચા જે છે એ પીચા પક્ષીઓમાં નહીં પરંતુ કોનામાં જોવા મળ્યા તો કે ભાઈ ડાયનાસોર જે છે પક્ષીઓમાં જોવા મળ્યા તો નહીં એવું નથી. સૌ પ્રથમ પેલા પીચા જે છે એ કોનામાં જોવા મળ્યા હતા તો એ ડાયનાસોરમાં ઉદ્વિકાસ પામે, મતલબ એમાંથી વિકાસ પામેલા હતા. બરાબર છે, પણ ડાયનાસોર જે છે લુપ્ત થતા કે સરીસૃપ પ્રાણી છે ને કેટલાક ડાયનાસોર જે છે એ લુપ્ત થઈ ગયા છે. બરાબર, તો કે ડાયનાસોર શું છે, ડાયનાસોર જે છે એ તો કે લુપ્ત સરીસૃપ પ્રાણી છે. આ મેઇન મુદ્દો છે, સરીસૃપ પ્રાણી છે મતલબ એ જે છે લુપ્ત થયેલા. સરીસૃપ એટલે કેવા, પેટે જે સરકતા હોય એવા. તો ડાયનાસોર જે છે લુપ્ત સરીસૃપ પ્રાણી છે, મતલબ ડાયનાસોર જે છે એ લુપ્ત થયેલા બાજે પેટે જે સરકતા પ્રાણીઓ છે. બાજે કેટલાક ડાયનાસોર જે છે એ કેટલાક ડાયનાસોર શું કરતા હતા તો કે કેટલાક ડાયનાસોર જે છે એ ડાયનાસોર પીચા જે છે એ પીચા ઉડવા માટે નહીં બરાબર, પરંતુ ઠંડી જે ઋતુ હતી એ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન માટે બરાબર છે, તો ઉષ્મા અવરોધન માટે ડાયનાસોર સરીસૃપ કેટલાક ડાયનાસોર જે છે એ પીચા જે છે એ પીચા ઉડવા માટે નહીં પરંતુ ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન માટે ઉપયોગ કરતા હતા.
બાર છે તો એનો ઉપયોગ સેના માટે થતો હતો કે એનો ઉપયોગ જે છે બાર છે ઉષ્મા અવરોધન માટે વિકાસ પામતા હતા. હવે એના પછી શું વાત થઈ તો કે ભાઈ એવી રીતે એનો ઉપયોગ કરતા હતા. હવે શું થયું કે કાળક્રમે જે છે એમાં ફેરફાર થયો, ઉપયોગ કરતા હતા ઉપયોગી બન્યા. જો પહેલી વાત આપણે કહીએ કે આ જે પીછા જે છે એ પીછા પેલા કોનામાં જોવા મળ્યા ડાયનાસોરમાં. ડાયનાસોર કેવા છે? લુપ્ત થતા સરીસૃપ છે. ડાયનાસોર પીછાનો ઉપયોગ સેના માટે કરતા હતા? તો કે ભાઈ ઉડવા માટે શરૂઆતમાં નતા કરતા, પરંતુ એ સમય ઠંડી જયારે વધુ હતી તો એ ઠંડીથી રક્ષણ મેળવવા માટે ઉપયોગ કરતા. પછી કાળક્રમેમાં ફેરફાર થયો ને એ જે છે એનો ઉપયોગ જે છે એ ઉડવા માટે કરવા લાગ્યો. બરાબર, ઉડવા માટે ઉપયોગી બન્યો. પક્ષીઓ તો કે પીછાથી પક્ષીઓમાં પછી પીછા ધરાવતી પાખો જે છે એ પાખો ઉડવા માટે અનુકૂલન પામે. બરાબર, કે પક્ષીઓની અંદર એ પાખો આવી ગઈ અને પક્ષીઓમાં પીછાઓની જે હાજરી છે એ હાજરી સૂચવે છે કે શું સૂચવે છે કે ભાઈ પક્ષીઓ જે છે એ પક્ષીઓ અને જ્યાં સરીસૃપો છે. બરાબર, કોણ? કે સરીસૃપો એ નજીકના કે સંબંધિત સમૂહ છે. અહીંયા એ વાત સાબિત થઈ કે ભાઈ પક્ષીઓ જે છે, બરાબર, ડાયનાસોર પછી એમાં ઉડવા લાગ્યા. પક્ષીઓમાં તો કે પછી પીછા ધરાવતી પાખો જે છે એ ઉડવા માટે અનુકૂળન પામી બધા પક્ષીઓ એને ઉડવા માંડ્યા. તો સાબિતી શું થાય કે ભાઈ ડાયનાસોર પાસે પાક હતી, પક્ષીઓ પાસે પાક છે. એવું કહી શકાય કે પક્ષીઓ જે છે એ જે છે એ સરીસૃપો જે છે સરીસૃપના નજીકના સંબંધિત સમૂહો ધરાવે છે. આમ ડાયનાસોર સરીસૃપો હતા ને કેટલાક ડાયનાસોર જે છે પીછા પણ ધરાવતા હતા. તો આ પરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ પક્ષીઓ જે છે એ પક્ષીઓનો ઉદ્ભવ પણ આ સરીસૃપોમાંથી થયો હશે. બરાબર, તો આગળ આપણે કહીએ તો કે સંબંધિત સમૂહો છે ડાયનાસોર કેવા? તો ભાઈ ડાયનાસોર ડાયનાસોર જે છે એ સરીસૃપ હતા. બરાબર, અને કેટલાક પાછા ડાયનાસોર એવા હતા કે જે પીછા પણ ધરાવતા હતા. બરાબર, તો કે જે પરથી જે પછીથી શું બની ગયા તો કે ભાઈ પક્ષીઓમાં ઉડવા માટે મદદરૂપ બન્યા. આમ શું કહી શકાય? આમ જ્યાં પીછા ધરાવતા ડાયનાસોર જે છે એ ડાયનાસોર માંથી પક્ષી જીવ છે એ પક્ષીઓમાં તરીકે પીછાનો
ઉર્ધ્વ વિકાસ થયો. બરાબર તો કે ભાઈ પીછાઓનો ઉર્ધ્વ વિકાસ, પણ આપકે વાત આપણે કરી દીધી કે ભાઈ પક્ષીઓમાં તો કે પીછાની તબક્કાનો ઉર્ધ્વ વિકાસ થયો છે. બરાબર કેવી રીતે થયો છે? આપણે કીધું સૌપ્રથમ પીછા કોનામાં જોવા મળ્યા, કે પક્ષીઓમાં નહીં ભાઈ ડાયનાસોરમાં. ડાયનાસોર પીછાનો ઉપયોગ શેના માટે થતા હતા? ઉડવા માટે ને ઠંડીથી બચવા માટે. બરાબર, પછી પીછામાં ફેરફાર થયો એટલે એ પીછાનો ઉપયોગ ઉડવા માટે પણ બન્યા. તો કે પક્ષીઓ જે છે એ પક્ષીઓ તો કે પીછાથી રાજે પક્ષીઓમાં તો કે પછીથી લીધું છે. પીછા ધરાવતી પાખો ઉડવા માટે અનુકૂલન પામી. બરાબર, તો કે પીછાઓની હાજરી સૂચવે છે કે પક્ષીઓ જે છે સરીસૃપોના કેવા છે? તો નજીકના સંબંધિત સમૂહ ધરાવે, ચપરાયના સમૂહના છે. ડાયનાસોર કેવા હતા? કે ડાયનાસોર સરીસૃપ હતા. બરાબર, ને કેટલાક ડાયનાસોર પીછા પણ ધરાવતા હતા. વિવિધ પીછાનો ઉપયોગ બરાબર તરીકે પછીથી પક્ષીઓ જે છે પક્ષીઓમાં ઉડવા માટે મદદરૂપ પણ બન્યા હતા. આમ પીછા ધરાવતા ડાયનાસોરમાંથી પક્ષીઓ જે છે પક્ષીઓમાં પીછાનો ઉર્ધ્વ વિકાસ થયો હશે એવું કહી શકાય છે. બરાબર મિત્રો, હવે આના પછીનો ઉર્ધ્વ વિકાસનો હજી એક નેક્સ્ટ ટોપિક જે છે એ ટોપિકનું નામ છે જંગલી કોબી. બરાબર, કૃત્રિમ પસંદગીમાં જંગલી કોબી જે છે એ કેવી રીતે વિકાસ પામી? હવે નો આપણો પ્રશ્ન જે છે જંગલી કોબીનો છે, નેક્સ્ટ ક્વેશ્ચન. બરાબર, તો કે કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીજમાં ઉર્ધ્વ વિકાસ સમજાવો અથવા ખેડૂતોએ તરીકે જે કોબી છે એ કોબીજની જંગલી જાતમાંથી કઈ કઈ બીજી જાતો વિકસાવી? કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીનો વિકાસ સમજાવો. બરાબર છે, તો હવે આપણે અલગ 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 કોબીની જાત જે છે એના વિશે ચર્ચા કરશું. તો હમણાં પેલું આવશે કે 2000 વર્ષ પૂર્વે એટલે કે પહેલા બરાબર 2000 વર્ષો પહેલા ખેડૂતો જે છે એ ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે જંગલી કોબી જી છે એ જંગલી કોબી ઉગાડતા હતા. બરાબર છે, કે 2000 વર્ષ પૂર્વે પેલા હું ઉગાડતા હતા કે જંગલી કોબી. હવે શું ફેરફાર કર્યો? કે જંગલી કોબી જે છે એ જંગલી કોબીજમાં કે પર્ણો જે છે એ પર્ણો વચ્ચેનું અંતર કે ઘટાડી. બરાબર, પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી જંગલી કોબીના અને ઘટાડી અને કોબીજ નો વિકાસ કર્યો. હવે પેલા જંગલી કોબી હતી, જંગલી કોબીના જે પર્ણો જે છે એ પર્ણો વચ્ચેનું અંતર હું કરી દીધું, તો પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી દીધું અને કોબીજ જે છે એ કોબીજનો વિકાસ કર્યો. હવે શું કરવાનું આવ્યું? તો કે ભાઈ કેટલાક ખેડૂતો એવા હતા બરાબર કે એ ખેડૂતોએ નેક્સ્ટ વાત કરીએ તો
કેટલાક ખેડૂતોએ કોબીજ જીવ છે એ કોબીજના પુષ્પોમાં જે વિકાસ અટકેલો હતો બરાબર છે તેવી જાતો મેળવી બરાબર છે ને તેમને તેનો તરીકે બ્રોકોલી તરીકે ઉછેર. હવે તો કે ભાઈ પેલા જંગલી કોબીજ માંથી મેળવી કોબીજ કોબીજ ની અંદર જે પુષ્પો નો વિકાસ અટકી ગયો હતો એ પુષ્પો નો વિકાસ થયો અને એમાંથી નવી એક જાત મેળવવામાં આવી. નવી જાત ને હું નામ આપવામાં આવ્યું મિત્રો. હવે બાકીના મુદ્દા હજી છે ઉપર બરાબર. તો હવે એના પછીના મુદ્દાની વાત કરીએ. કેટલાક ખેડૂતો એ શું કર્યું તો એ કે જે કોબીજી છે એ કોબીજ ના વંધ્ય પુષ્પો જી છે એ વંધ્ય પુષ્પો નો વિકાસ કર્યો. વંધ્ય પુષ્પો જે છે એ વંધ્ય પુષ્પો ધરાવતી જે જાતો મેળવી બરાબર એ જાતો ને શું કહેવામાં આવ્યું તો આપણે પેલા વાત કરી બ્રોકોલી બરાબર છે. વિકાસ અટકેલા પુષ્પો હતા એની વાત ને આગળ લઈ જઈએ તો કે હવે એમ કે છે વંધ્ય પુષ્પો ધરાવતી જાતો મેળવી એ વંધ્ય પુષ્પો ધરાવતી જાતો જે છે એ વંધ્ય પુષ્પો ધરાવતી જાતો મેળવી બરાબર છે ને તેનો ફ્લાવર તરીકે પૂછે. વંધ્ય જે જાતો જે છે વંધ્ય જાતો નો ઉપયોગ કઈ રીતે કર્યો કે ફ્લાવર તરીકે બરાબર. ને આ જંગલી કોબી જે છે કે જંગલી કોબી જી છે એ તો કે જંગલી કોબીજ ના ફૂલેલા ભાગની પસંદગી કરીને તો કે તેમાંથી નવી વિવિધતા ધરાવતી કલર બી હવે કઈ નવી જાત આવી તો કે કલર બી નો વિકાસ થયો. હવે વાત આવી કલર બી ને કેટલાક ખેડૂતોએ જંગલી જે કોબી છે એના ફક્ત થોડા મોટા પ્રણાલીનો વિકાસ કર્યો બરાબર જેને હું કહેવામાં આવે કેળ. નેક્સ્ટ વાત આવી હજી વિકાસની પ્રક્રિયા ચાલુ જ છે બરાબર. તો ભાઈ કેટલાક ખેડૂતો એવા છે કેટલાક ખેડૂતો એ શું કહ્યું તો કે જંગલી કોબી ના જે જંગલી કોબી છે ફક્ત થોડા મોટા
ફક્ત થોડા મોટા પર્ણો જીવ છે, એ પર્ણો નો તરીકે વિકાસ કર્યો. બરાબર છે, જેને કેલે તરીકે, બરાબર છે, એને કઈ રીતે તો કે ઈ જે છે એને તો કે કેલે તરીકે ઓળખાવી, કેલે તરીકે વિકાસ કર્યો, અમુક પર્ણો નો વિકાસ કર્યો જેને કેલે તરીકે ઓળખાય છે. એ પર્ણો જે છે એ પર્ણો બહાર છે તરીકે કેલે તરીકે ઓળખાય છે. ને કેલેજી છે એ પાંદડા યુક્ત શાકભાજી છે. બરાબર, કેલેજી શું છે તરીકે કેલે પાંદડા યુક્ત શાકભાજી છે. ને આ આપણે જોવા જઈએ તો આ બધી જાતો જે છે કે વ્યક્તિગત રીતે જે જંગલી કોબીજી છે એ જંગલી કોબીજ બરાબર એના કરતા તદ્દન અલગ દેખાય છે. તો સૌ પ્રથમ પહેલા આપણે મેળવી જંગલી કોબી, એ જંગલી કો સોરી જંગલી કોબી, એ જંગલી કોબી નો હું કર્યો વિકાસ કર્યો, એ જંગલી કોબી માંથી વિકાસ કરી બેનું કોબીજ, એ કોબી જે છે એનો વિકાસ કર્યો માંથી બેની તો કે બ્રોકોલી, બરાબર એના તો કે વંધ્ય પુષ્પ ધરાવતી જાતો મેળવી જેને નામ આપ્યું આપણે ફ્લાવર. જંગલી કોબી માંથી ફૂલેલા ભાગની પસંદગી કરી તેમાંથી નવી જાત ધરાવતી વિકસાવી ફ્લાવર માંથી જેનું નામ આપ્યું આપણે કલરબી. મોટા પ્રમાણનો વિકાસ કર્યો જેનું નામ આપ્યું આપણે કેલે. તો આ કેલેની જાતના જંગલી કોબી જાત તદ્દન બંને એકબીજાથી અલગ જોવા મળે છે. બરાબર મિત્રો, તો આવી રીતે એક પછી એક ક્રમશઃ વિકાસ થતો ગયો અને મૂળ જાત કરતા નવી જાત જે છે તદ્દન કેવી જોવા મળી અલગ જોવા મળે છે. આ જે છે એ ઉદ્વિકાસના પુરાવાઓ પૂરા પાડે છે. બરાબર મિત્રો, આજના લેક્ચરમાં પ્રાય સુધી રાખીએ, આના પછી નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી મળશું. થેન્ક યુ.